તંત્ર તો બેદરકાર છે જ અને બેદરકારી આપણી સામે આવી રહી છે. કદાચ આ ઘટના પર જો વાત કરીએ અને ભૂતકાળની પણ અનેક ઘટનાઓ લઈ લઈએ, કદાચ ખબર નહીં કેવી રીતના લેશે લોકો આ વાતને, પણ આપણે પોતે પણ આપણી સલામતી માટે એટલા જાગૃત નથી. ચોક્કસ આ ઘટનામાં આપણે કંઈ રાઈડની અંદર જઈને નથી જોવાના કે નટ બોલ્ટ બરાબર છે કે કેમ, પરંતુ જે એક સંવેદનશીલતા અને સલામતી માટે જે એક કહી શકાય કે આપણા પોતાના જે વિચારો હોવા જોઈએ તેનો પણ ક્યાંક અભાવ જોવા મળી રહ્યો છે. આપ આ વાત સાથે કેટલા સંમત થઈ રહ્યા છો? સી, આપણે યુ આર રાઈટ ઇન ટર્મ્સ ઓફ વોટ આઈ ટેલ યુ. જાગૃત નથી એટલે વોટ ઇન ટર્મ્સ ઓફ કે કઈ રીતે, લેટ અસ સે કે રસ્તા પર હું જાઉં છું તો ઓબવિયસલી મારા જાન માટે જાગૃત છું કે ભાઈ મારા એક્સિડન્ટ ના થાય. પણ ઘણી વાર જે બીજા ટ્રેવલ જે બીજા રાઇડર્સ હોય છે એ લોકોને ખબર છે કે સામે વાળો બ્રેક મારશે એટલે હું બચી જઈશ. એટલે એક આ મેન્ટાલિટી તો છે, એમાં કોઈ ડાઉટ નથી. બીજી મેન્ટાલિટી આપણા આપણા ઇન્ડિયામાં એવી છે અનફોર્ચ્યુનેટલી કે ભાઈ ભગવાન બચાવશે, જે થશે ભગવાન. કારણ કે યુ નો ઘણી વાર આપણે એ બધું સાંભળ્યું છે કે ભાઈ મરવાનું છે તો કાલે મરશું ને હેલ્મેટ જોડે મળશું ને હેલ્મેટ મગર મળશું ને. જે આજે આપણે પેપરમાં વાંચ્યું કે 18-35 વર્ષના, જે લાસ્ટ ટાઈમ મેં કીધું હતું કે 18-35 વર્ષના છોકરાઓના 50% એક્સિડન્ટ થાય છે. ધેટ મીન્સ વોટ? કે કેરલેસનેસ ઓફ ધ પીપલ. કારણ કે યંગ બ્લડ છે, એક પોઈન્ટ આ છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે તમે લાઈફની એની વાત કરો છો તો એ જ કહું કે જે મેન્ટાલિટી છે. જ્યારે હું એવી રીતે જ મોટી થઈ હોઉં કે ભાઈ હરરોજ બીજા એક એક્સિડન્ટ સાંભળતી હોઉં, આવું સાંભળતી હોઉં, બે મરી ગયા નસીબ હતા, પછી મરી ગયા તો મરી ગયા, આપણે આપણું જોવાનું, યુનો આ મેન્ટાલિટી જ્યારે માણસ ઊભો થાય મોટો થાય ત્યારે બસ નેચર છે. જેને કે ફોરેનમાં કહું, કંઈ બી હજી એક નાનો એક્સિડન્ટ થશે ને ફટાકથી પેલું હેલિકોપ્ટર ઉતરી જશે. એટલે પીપલ ફીલ કે ઓ અવર લાઈફ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. અહીં તો ફટાકથી હેલિકોપ્ટર, અહીં તો પેલી એમ્બ્યુલન્સ બી આવતા કલાક કરતી હશે, જે આપણે સુરત મેં કે બીજામાં જોયું, યા ઇમરજન્સી સર્વિસીસ બી આવતા કલાક કરતી હશે. એટલે પીપલ ફીલ કરો કે આ તો આવું જ હોતા અને ચલતા. જે તમે કાલે અગર મેન્ટાલિટી જોઈએ લોકોની, આઈ ડોન્ટ બ્લેમ ધેમ. તમે કાલે જે વિડીયો જોયા હતા, પીપલ વર કે હજી ફોન કરતા હતા, કોઈના મોઢા પર કોઈ દુઃખ નહોતું, અરે આમ આમ જોતા હતા, બિચારા પેલા પડેલા હતા જેને દુખતું હતું. એટલે અને જે કોઈક બિચારા તો શું કહેવાય, હા કોઈક થોડા હેલ્પ કરતા હતા પેલા જે બેઠેલા એ લોકોને એમાંથી કાઢવા માટે. વોટ આઈ એમ ટુ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે અલ્ટિમેટલી આ જે રીતનું છે એ રીતે એ આ મેન્ટાલિટી આપણી ઇન્ડિયાનું લાઈફ સેવિંગમાં કશું થશે નહીં. કારણ કે બીજું બી સામે છે, આટલી બધી કરોડોની બિલિયન 1.2 બિલિયન છે, આપણે 2-5 આગળ પાછળ થાય તો ધીસ ઇઝ ધ મેન્ટાલિટી. બીજી ઇમ્પોર્ટન્ટ પાર્ટ હું મારે એડ કરવી છે ખાસ તમને, કે તમે જુઓ અગર લેટ અસ આપણે હિસ્ટ્રી કાઢો જૂની બધી આવા બધા રાઇડ્સની, તો ધેર આર સમ ઓર ધ અધર વે. અનફોર્ચ્યુનેટલી મને શરમ આવે છે બોલતા, એ બી કહી દઉં છું કે કંઈક ને કંઈક પોલિટિકલ એમાં ઇન્ટરેસ્ટ હોય છે જ. આ બી કેસમાં તમે જોશો તો ધેર ઇઝ આ જે ભય છે એમના કંઈક કોઈક પોલિટિકલ બ્રધર છે કે એવું કંઈક છે, એક્ઝેક્ટલી મને યાદ નથી, કોર્પોરેટરના ભાઈ છે. હા, જે કોર્પોરેટર છે એમની આ રાઇડ છે, રાઈટ, એમનું આ ટેન્ડર મળ્યું છે. એટલે તમે એ બી સમજો કે ભાઈ બંધુ ડાયનેસ્ટ ડાયનેસ્ટ વાળો ચક્કર બી બધા ચાલી જ રહ્યો છે. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ. આપણે આપણે સત્યથી ભાગવું નથી. અગર આપણે કહીએ છીએ કે આપણને ડાયનેસ્ટ નથી ગમતા, ભાઈ બંધુઓ નથી ગમતા, ભાઈ ભાઈ નથી ગમતા, તો આ જે એમએલએ છે એનો ભાઈ છે ને એનો ભાઈ વર્ષોથી આ રાઈડોનું કોન્ટ્રાક્ટ છે ને એ બી વચ્ચે બધું કોર્ટમાં બી ગયું ને આ થયું તે થયું, બધી 36 ચીજ થઈ છે ને આ વર્ષોથી આને જ. આની ઉપર પેલી શું કહેવાય, એ છે ઇજારી કહેવાય ને કે હી કંટ્રોલ્સ ધ હોલ થિંગ. એટલે આ લોકો પછી નફટ બની જાય, દે નો કે મેરા કોઈ કુછ નહીં બિગાડ સકતા. તમે આજે કરોડનો વીમાની વાત કરી દીધી. એટલે આ મેન્ટાલિટીથી સાહેબ જ્યારે તમે પબ્લિક સર્વિસમાં બેસો, આવી રીતે પબ્લિકના કામ કરો, એકચ્યુઅલી જોવા જાય તો આવું આવું હોય તો તરત સૌથી પહેલાં, એટલે મારે એવું કે ઘડી ઘડી ફોરેનની વાવા નથી કરવી, પણ કારણ કે કાગડા તો બધા કાળા છે, પણ અલ્ટિમેટલી અગર ત્યાં ઉઠાત તો સૌથી પહેલાં પેલો આ સુધી પહેલાં બી અહીંયા થયું છે તો એ માણસ બ્લેકલિસ્ટ નથી થયો. એટલે તમે સમજી શકો છો કે જે પોલિટિક્સ પાછી આવી ગઈ એઝ યુઝ્યુઅલ, અને પોલિટિક્સના સામે આપણા બધા લોકો શહીદ થાય છે, ઇન્ડિયા આખું શહીદ થાય છે, પોલિટિક્સના સામે ઇન્ડિયા ઝૂકી જાય છે. કારણ કે આપણા ઇન્ડિયન્સમાં વિથ ડ્યુ રિસ્પેક્ટ ઇન્ક્લુડિંગ રુઝાન, વિથ ડ્યુ રિસ્પેક્ટ આપણે જ્યારે વોટ આપવા જઈએ છીએ ત્યારે ભૂલી જઈએ છીએ, અને આપણે પેલો આંધળો જે રીતે વોટ આપવાનો જે રીતે પ્રવાહ હોય યા ના હોય યા જે બી બધું સેટિંગ હોય એટલે આપણે રીતે વોટ આપી દઈએ છીએ. એટલે અલ્ટિમેટલી પછી આપણે ભોગવવાનું છે. ઇટ્સ ઓલવેઝ સેડ કે ધ પીપલ ડિઝર્વ વોટ ધે આર વોટેડ ફોર, એટલે વી આર ડિઝર્વિંગ ઇટ. આનાથી વધારેમાં હું શું કહું? આટલા બધા નિરાશ થવાની જરૂર નથી. ના ના, તમે નહીં, એક મિનિટ સાહેબ, તમે સમજો શું કે આપણે ઊભા થવું પડે ને? અરે ઊભા થઈ રહ્યા છે, આપણે ઊભા થવું પડે ને. સુરતમાં આપણે જે પ્રેશર મૂક્યું, સુરતમાં જે સોશિયલ મીડિયાએ પ્રેશર મૂક્યું, આજે ભલે બધા ક્લાસીસ બંધ થઈ ગયા પણ ક્લાસીસમાં બધા એમાં શું થયું ખબર છે? જે જેન્યુઅન લોકો, ચલો હવે ચલો પેલા પીસાય, પેલા શું કહેવાય, ઘઉં જોડે પેલા બાજરો પીસાઈ ગયો, ચલો વાંધો નથી, સપોર્ટ અગ્રી વિથ યુ, બરાબર છે. તમે જુઓ છેલ્લા 10-15 દિવસમાં કેટલા આવા એક્સિડન્ટ થઈ ગયા છે આજે ફન રાઈડના, બિલકુલ બિલકુલ થયું છે.
કશું નથી થયું. પણ પબ્લિક માંગશે નહીં કે આ વસ્તુ થવી જોઈએ ત્યારે થશે ને. આપણે ભી આપણા રાઈટ રાઈટ માટે આપણે ઉઠવું તો પડે ને. હા એટલે રાઈટ માટે ઉઠીએ છીએ. ઉઠવું પડે આપણે. સાહેબ આપણે બે કદમ પાછળ પડવું પડે. આપણે બે કદમ આગળ ચાર કદમ પાછળ જઈ રહ્યા છે. મને દુઃખ એ થઈ રહ્યું. ના એટલે પોલિટિકલ આમાં જ્યાં ભી હાથ નાખો સડો નીકળે છે. જ્યાં ભી હાથ નાખો સડો નીકળે છે. કોઈ 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 છેડો જ પકડાતો નથી. કયો છેડો પકડાય? તમે જ મને કહો કયો છેડો પકડાઈ રહ્યો છે. તમે અગર કહો છો નિરાશાવાદ ના થવું જોઈએ, એગ્રી વિથ યુ, વી હેવ ટુ લુક એટ ઇટ વેરી પોઝિટિવલી. પણ તમે કઈ બી જોશો, મારો તો મગજમાં હંમેશા અત્યારે પેલા એમએલએ ફૂટબોલ રમ્યો પેલી બેન સાથે, શું થયું? કશું ના થયું. બરોબર, રાખી બંધાઈ ગઈ. એટલે આવા એક્ઝામ્પલ તમને આપવા માંગુ છું. એટલે તમે સમજો. ના ના ના, આપણે એક કેસ જ પકડી, આ કેસ જ આપણે પકડી રાખીએ કે ભાઈ આની અંદર કોઈ મેટલર્જી કે ગવર્નમેન્ટ 10 બાર મેટલર્જી છે. આજે નહીં, આજે 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 આટલી બધી રાઈટ છે. પેપર માં આવ્યું છે, પેપર માં એવું આવ્યું છે, એવી તમને કહી દઉં. પેપર માં એવું આવ્યું છે કે આજે આ લોકોનું એફએસએલ, હવે એફએસએલ ભી પોતે એવું હંમેશા ગીત ગાય છે, કારણ કે અમારા જયારે પોલીસ ના કેસ, અરે એફએસએલ પાસે એક્સરે ગન છે ત્યાં. એક્ઝામ્પલ આપો, એક્ઝામ્પલ. એફએસએલ એવું કહે છે કે અમારા પાસે ટાઈમ નથી, અમારા પાસે બહુ કેસ, નામ લાંબા કેસ ની લાઈન હોય છે. બીજી વાત પણ તો બી આજે આજે થેન્ક્સ ટુ પબ્લિક પ્રેશર, મીડિયા પ્રેશર, એ લોકો આજે બધું આખું ડિસમેન્ટલ કરશે. અને તમે જેમ બધું કહ્યું, બધું આમ કરશે ને તેમ કરશે, કેટલું કરશે ભગવાન જાણે. પણ મને એ નાટક થઈ રહ્યા છે. મારો પ્રોબ્લેમ ક્યાં છે સાહેબ? એ નાટક થઈ રહ્યા છે. ફરી આપણા આંખમાં ધૂળ નખાઈ રહી છે. આપણે બધાને કહેવાય છે કે હા ઇન્ક્વાયરી થશે ને, આ થશે ને, ઢાંકણું ને પૂછડું છોકરું. અને ફાઇનલી તમે લખી રાખો, આજે આપણે ઓન મીડિયા કહી રહ્યા છીએ કે આ પાછી રાઈટ 10 દિવસ 15 દિવસમાં આ માણસને બી કશું થવાનું નથી. ના, રાઈટ ચાલતી રહેશે. હા, કોર્ટમાં કેસ ચાલતો રહેશે. નાનો નાનો ટીંકુ ટીંકુ રમતા રહેશે. બધા લોયરો રમશે. પછી તો લોયરો ને લહેર પડી જશે. એટલે લોયરો રમવાનું ચાલુ થશે. તારીખ મને બોલી દેવા દો. પછી તારીખ પર તારીખ થશે. પછી જે બિચારા એક્સપાયર થઈ ગયા છે એ લોકોના લોયર પેલા લોયર જોડે રમશે. પછી બિચારા એક્સપાયર થઈ ગયા છે એ લોકો કંટાળી જશે. ઘણી વાર વિસને તો હોસ્ટેલ થઈ જશે. વચ્ચે કેસ આપી દઉં તમને, મને બોલવાની શરમ આવે છે. મને બોમ્બેમાં એક કેસ હતો, એક બેને, યંગ બેને દારૂ પીને ઠોકી નાખ્યું હતું. તો એના એના પછી બે વર્ષ પછી, એક વર્ષ પછી છૂટી ગયા, કારણ કે બધા જે વિટનેસ હતા એ હોસ્ટેલ થઈ ગયા. અને જે લોકોને મરી ગયા હતા એ લોકોના પેરેન્ટ્સ કે એ લોકોના ફેમિલી કોઈ પૈસા લઈને ચૂપ બેસી ગયા. એટલે સાહેબ હવે આ સત્ય છે. હવે આ સત્ય સામે આપણે શું કરવાનું? આપણે તમારે મારે તો જોઈને બોલવાનું. એથી વધારે આપણે શું કરીએ? લોકોને જ્ઞાન આપવાનું કે ભાઈ આવું તમે ના કરો, પણ કરો તો ભાઈ એ લોકો, એ લોકોના મનના માલિક છે. બિલકુલ.